વડોદરા શહેરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર પહેલા દર્દીના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા કરવા પહોંચેલા હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. કર્મચારીઓ પહેરેલી સુરક્ષા કીટના કપડા સ્મશાનમાં જ ફેંકીને જતા રહ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા કપડાં ખુલ્લામાં પડી રહ્યા છે અને કપડાના યોગ્ય નિકાલ કરવાના બદલે ખુલ્લામાં કપડાં નાખી દેવામાં આવતા સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓમાં કોરોના વાયરસનો ફેલાવાનો ભય રહ્યો છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 52 વર્ષીય પુરુષનું કોરોના વાયરસની બીમારીથી મોત નિપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાયરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 9 કેસ પોઝિટિવ આવ્યા છે, જે પૈકી એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગોધરાના 78 વર્ષના વૃદ્ધની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા પહેલા દર્દીના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા કરવા પહોંચેલા હોસ્પિટલમાં કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. કર્મચારીઓ પહેરેલી સુરક્ષા કીટના કપડાં સ્મશાનમાં જ ફેંકીને જતા રહ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા કપડાં ખુલ્લામાં પડી રહ્યા જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરમાં આજે સવારે 5 વાગે કોરોના પોઝિટિવની એક બોડી આવી હતી. આ બોડી સાથે 4 થી 5 માણસો આવ્યા હતા અને કોરોના પોઝિટિવની જે બોડી હતી એને દફન કર્યા પછી જે ગાડીમાં લોકો આવ્યા હતા એમણે પોતાનો જે ડ્રેસ હતો એ ડ્રેસ અહીંયા ખુલ્લામાં નાખીને જતા રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં, ભારતમાં સ્વચ્છતા જાળવવાની વાતો થઈ રહી છે અને કોરોનાના વાયરસ વધુ ના ફેલાય તેના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જોઈ શકો છો અહીંયા કોરોનાગ્રસ્ત જે બોડી હતી એની સાથે આવેલા જે લોકો હતા એમણે અહીંયા પોતાનો ડ્રેસ નાખી દીધો છે, ખુલ્લામાં નાખ્યું છે. સાથે અહીંયા કેટલાય કર્મચારીઓ કામ કરે છે તેમને પણ આ કોરોના થવાની સંભાવના છે. સાથે સાથે વારંવાર અહીંયા બોડીઓ આવતી હોય છે સ્મશાનમાં, તો કોઈને કોઈને આ રોગ લાગવાની શક્યતા છે. તો વડોદરા શહેર કલેક્ટરને અમારી વિનંતી છે કે આવી કોઈ પણ બોડી અહીંયા આવતી હોય કોરોનાગ્રસ્ત, તેની સાથે જે પણ લોકો આવતા હોય તમામ ડ્રેસ અહીંયા સળગાવી દે, તો દાટી દેવામાં આવે તેને ખુલ્લામાં ના મૂકવામાં આવે તેવી અમારી માંગ છે. એ ડ્રેસનું શું કરવામાં આવ્યું છે? હાલમાં એ કોરોનાગ્રસ્ત જે ડ્રેસ હતો એને અમે ગેસ ચિતામાં નાખીને સળગાવી દીધો છે. આ કોરોનાગ્રસ્ત જે બોડી હતી, જે ગાડી મૂકી હતી, ગાડીની બાજુમાં જ જે જારી છે જારીની ફેન્સિંગમાં જ ફેંકી દીધો હતો. વારંવાર સવારે કહેવા છતાં પણ એ ડ્રેસ લીધો નહીં અને નાખીને આ લોકો જતા રહ્યા છે. એટલો જોખમકારક છે? જોખમકારક તો હાલમાં જો વિશ્વમાં કોરોનાગ્રસ્ત આટલો જોખમકારક છે તો આ ડ્રેસમાં જે પણ જીવાણુ કે જે પણ ઉપદ્રવ છે એ કોઈને કોઈને લાગી શકે છે, તો વધુમાં વધુ આ ઉપદ્રવ ફેલાઈ શકે તેવું છે. તેના કારણે અમારે કલેક્ટરને વારંવાર માંગ છે કે આ બાબતે તટસ્થ નિર્ણય લઈને આની યોગ્ય કાર્યવાહી કરાવે તેવી અમારી માંગ છે.